અને હવે વાત કરીશું મોદી મંત્રની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પર ચર્ચા કરશે। પીએમ મોદી બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે। આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા 2400 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લેશે। દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સવારે 11 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકાશે। આ વર્ષે 38,80,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ગત વર્ષે પરીક્ષા પે ચર્ચામાં જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું તેના કરતાં આ વર્ષે બમણી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોંધાયા। આ વિદ્યાર્થીઓએ પીએમ મોદી અને કેન્દ્રીય શિક્ષણ વિભાગને 20,00,000 જેટલા સવાલો અને મુદ્દાઓ મોકલ્યા હતા, જેમાં શિક્ષણ માટે વાલીઓ તરફથી થતા દબાણ, ભણતરના તણાવને ઓછો કરવો, પરીક્ષાના તણાવ વચ્ચે કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું અને કારકિર્દી માર્ગદર્શન અંગે સવાલો કરવામાં આવ્યા હતા। और जिनका पक्का विश्वास है कि मम्मी पापा को टेंशन है, वो कौन कौन है? તો બોર્ડની પરીક્ષાની તૈયારી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને કઈ રીતે પરીક્ષામાં તૈયારી કરવી તેની સાથે જ સંવાદ પણ તેઓ કરવાના છે। દેશભરમાંથી 2400 જેટલા વિદ્યાર્થીઓ આ સંવાદમાં ભાગ લેવાના છે। દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમને લાઈવ નિહાળી શકાશે। ફેસબુક, ટ્વિટર સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ 11 વાગ્યાથી લાઈવ નિહાળી શકાશે। ખાસ તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી, ડર કેવી રીતે દૂર કરવો, કઈ રીતે વધુ માર્ક્સ મેળવવા, આ તમામ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે માર્ગદર્શન આપશે। તો આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સમગ્ર દેશભરમાંથી 38,00,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લઈને ગુજરાતમાં કેવા પ્રકારની તૈયારીઓ જોવા મળી છે? ચોક્કસથી, જે પ્રમાણે દર વર્ષે જુદા જુદા બોર્ડની પરીક્ષાઓ યોજાતી હોય છે તેના વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું પ્રેશર ન રહે અથવા તો વિદ્યાર્થી પરીક્ષા આપે તેના પહેલાં તેને ચોક્કસ મનોબળની જરૂર હોય છે અને તે જ પાછલા કેટલાક વર્ષોથી વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તે વિવિધ જે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે। આજે એ જ કાર્યક્રમ દિલ્હી ખાતે યોજાવાનો છે, પરંતુ પ્રસારણ સમગ્ર દેશભરમાં થવાનું છે અને તેના જ ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના વિવિધ સંસદ સભ્યો અને ધારાસભ્યો વિવિધ શાળાઓમાં હાજર રહેવાના છે અને બાળકો સાથે જે કાર્યક્રમ છે તે નિહાળવાના છે। આ સંદર્ભે જ અમદાવાદમાં પણ અનેક જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યા છે, જે અંતર્ગત અમદાવાદના જે સાંસદ છે કિરીટ સોલંકી, તેઓ મણિનગર ખાતેની એક સ્કૂલમાં હાજર રહેશે, જેમાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે શાળા તરફથી પણ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે। શાળાના આચાર્ય આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। મેડમ, કઈ રીતનું આજનો આ કાર્યક્રમ અને શું તેનું મહત્વ? હું ડૉક્ટર ધારણીબેન અનિલકુમાર શુક્લ, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, એ હમરા CBSE સ્કૂલ હૈ, યહાં જો બચ્ચે હૈ ઉન લોકો કો આજ હમારે માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહી સાલો સે બચ્ચો કો એક્ઝામ સે પહેલે બતા દેતે હૈ કે ભાઈ આપ લોગ ફિકર ના કરો, એક્ઝામ તો આયેગી, હલકે રહો ઓર એક્ઝામ કે લિયે કૈસી તૈયારીયાં કરની છે, બહોત સારી બાત હમારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સભી કો ઓનલાઈન સભી બચ્ચો કે સાથ બાર કરકે ઉનકો સમજાતે હૈ। ये खास जो कार्यक्रम है परीक्षा पे चर्चा, विद्यार्थी के जो मन है उस पर क्या असर करता है और इसकी क्या इफेक्ट होती है? ये बहुत अच्छी बात है, ये तो पहले कभी होता ही नहीं था। जब से हमारे देश के वड़ा प्रधान नरेंद्र भाई मोदी आए हैं, वो हमेशा सबका सोचते हैं, ऐसे अपने बच्चों का भी बहुत सोचते हैं। विद्यार्थियों के स्टूडेंट के लिए उन्होंने स्पेशल ये प्रोग्राम कई सालों से कर रहे हैं कि हमारे स्टूडेंट 10th और 12th वाले एग्ज़ाम से पहले काफ़ी कहीं बच्चे डिप्रेशन तक चले जाते हैं, कभी टेंशन में रहते हैं, तो टेंशन में ना रहे और एग्ज़ाम के लिए
तैयारी करें और तैयारी करने में अपने दिमाग पर इतना टेंशन ना डाले कि ताकि वो किसी चीज़ के एग्ज़ाम अच्छे से ना दे पाए और ना डिप्रेशन में जाए और ना हर चीज़ में हल्के रहने से उनकी एग्ज़ाम अच्छी हो सकती है। वो काफ़ी सारी बातें हमारे वड़ा प्रधान नरेंद्र भाई मोदी सभी बच्चों के साथ ऑनलाइन देके बच्चों को चाय पे चर्चा जो है परीक्षा चाय पे चर्चा उनमें बताएंगे। आज हमारे विधान के बच्चों को वो हमारे यहाँ के जो एमपी किरीट भाई सोलंकी आ रहे और साथ में इसी एरिया के काफ़ी भारतीय जनता पार्टी के उम्मीदवार अग्रणी भी आ रहे और सारे बच्चे को ये देंगे। चौक्स थी जे परीक्षा पहला विद्यार्थियों जे डिप्रेशन नो जे सामनो करता हो अथवा तो पछी अन्य कोई तकलीफ नो सामनो करता हो 40 मिनिट जेटलो समय बाकी छे। आज फरी एक वक्त वडाप्रधान तमाम जे विद्यार्थियों छे तमी साथे संवाद करवाना छे, परीक्षा ने लगता सवालों छे ते दूर करवाना छे, पोते पण विद्यार्थियोंना सवालोना जवाब आपवाना छे। समग्र जानकारी बदल तो देशभरमांथी विद्यार्थियों आज परीक्षा पे चर्चा कार्यक्रम માં જોડાવાના છે, તો સાથે જ અનેક જગ્યાએ શાળાઓમાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ ઓનલાઈન જોઈ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 2400 વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત રહેશે।